નમસ્કાર મિત્રો કે આપણને હાર્ટ એટેક આવવાનું હોય તો અગાઉથી આપણને કેવી રીતે ખબર પડે અને આપણા શરીરમાં નળીઓ જે છે એ નસો બ્લોક થવાની હોય સાહીઠ ટકા એંસી ટકા કે સો ટકા તો એ આપણને જાતે ઘરે કેવી રીતે ખબર પડે કે આપણા શરીરની અંદર અમુક નસો બ્લોક થવાની તૈયારીમાં છે અથવા બ્લોક થઈ રહી છે અને એના કારણે આપણને ટૂંક સમયમાં કદાચ હાર્ટ એટેક આવી શકે છે આપણે જાતે ઘરે બેઠા કેવી રીતે અનુમાન કરી શકીએ કે આપણને હાર્ટ એટેક આવી શકે છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ આપણા શરીરની અંદર હાર્ટ એટલે કે હૃદય એ એક એવી વસ્તુ છે જે ચોવીસ કલાક સતત ધબક્યા કરે છે એટલે કે સતત એ પોતાનું કામ કર્યા કરે છે જન્મથી તે મૃત્યુ સુધી આપણું જે હૃદય છે એ સતત પોતાનું કાર્ય કરે છે એક સેકન્ડ પણ આરામ કરતું નથી જો એ આરામ કરે તો આપણે રામ બોલો ભાઈ રામ એટલે કે માણસનું મૃત્યુ થાય છે એટલે હૃદય છે એ એક એવી વસ્તુ છે આપણા શરીરની અંદર એક એવો અંગ છે કે જે સતત ચોવીસ કલાક પોતાનું પમ્પિંગનું કામ કરે છે જે લોહી પહોંચાડવાનું કામ કરે છે એ સતત ધબકતું રહે છે આપણા હૃદયને જો પૂરતો ઓક્સિજન ના મળે તો એ વ્યવસ્થિત કામ કરતું નથી એ બરાબર કામ કરતું નથી જો એને પૂરતા પ્રમાણમાં નિયમિત ઓક્સિજન મળી રહે તો એ સતત ધબક્યા કરે છે તો રાત્રે આપણે જ્યારે સૂઈ રહીએ ત્યારે આપણા હૃદયને લગભગ દસ ટકા જેટલા ઓક્સિજનની જરૂર હોય છે અને આપણે જ્યારે ચાલતા હોઈએ કે નોર્મલ કામ કરતા હોઈએ ત્યારે લગભગ વીસ ટકા જેટલા ઓક્સિજનની આપણા હૃદયને જરૂર પડે છે જમ્યા પછી તરત આપણે દોડીએ છીએ કે કોઈ હેવી કામ કરીએ છીએ અથવા કોઈ સીડીઓ ચડીએ છીએ તો એ વખતે જમ્યા પછી તરત આપણા હૃદયને ત્રીસ ટકાથી પણ વધારે ઓક્સિજનની જરૂર પડે છે અને આ સમયે જો આપણા હૃદયને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન ના મળે તો એ પોતાનું કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે એના કારણે આપણને હાર્ટ એટેક આવી શકે છે ઓક્સિજન પૂરતો મળે એના માટે શું કરવું જોઈએ મારા એક મિત્રને હમણાં જ હાર્ટ એટેક એમની ઉંમર માત્ર થર્ટી ફોર યર્સ ચોત્રીસ વર્ષની નાની ઉંમરમાં એમને હાર્ટ એટેક આવ્યું એમને બપોરે સાડા બાર વાગે જમી અને જ્યારે તેઓ પોતાની ઓફિસ આવતા હતા ત્યારે લગભગ દોઢ કે બે કિલોમીટર જેટલું અંતર ચાલતા ચાલતા આવ્યા અને રસ્તામાં તેઓ થાકી ગયા એમને પરસેવો પડ્યો થોડોક દુખાવો પડ્યો સાથીમાં અને તેઓ એક જગ્યાએ બેસી ગયા અને પછી ચાલવા લાગ્યા અડધો કિલોમીટર ચાલી અને પછી જ્યારે તેઓ સીડી ચડવા લાગ્યા પોતાની ઓફિસ તરફ જવા માટે ત્યારે એ સીડી ચડતા ચડતા એમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ સીડી ચડ્યા પછી થોડાક આગળ ચાલ્યા અને તરત જ ત્યાં એમને હાર્ટ એટેક આવ્યો અને તેમણે પોતાનો દેહ છોડી દીધો તો આ બનવાનું કારણ શું છે તો મિત્રો આપ સર્વેને મારી વિનંતી છે કે જમ્યા પછી હંમેશા આયુર્વેદમાં પણ કહ્યું છે ચરક ઋષિએ કે ઓછામાં ઓછી વીસ મિનિટ તમે વામકુક્ષી કરો એટલે કે ડાબા પડખે સુઈ રહેવાનું ભગવાન વિષ્ણુ સૂઈ રહ્યા છે શેષ નાગ ઉપર એ રીતે તમારે વીસ મિનિટ સુધી સૂઈ જવાનું એ તમને અનુકૂળતા ના હોય તો તમે ઓછામાં ઓછી વીસ મિનિટ તમે વજ્રાસન ઉપર બેસો જો તમારે વજ્રાસન ઉપર બેસવાની પણ અનુકૂળતા ના હોય અને કોઈ જગ્યાએ તમે જોબ કરતા હોય તો જમ્યા પછી તમે વીસ મિનિટ શાંતિથી પલોઠી વાળીને અથવા તમારી પોતાની ખુરશીમાં બેસી અને શાંત મગજથી ધીમે ધીમે કામ કરવાની શરૂઆત કરશો તો જમ્યા પછી આપણા શરીરમાં જે બ્લડ સર્ક્યુલેશનની પ્રોસેસ થાય છે એ ધીમે ધીમે નોર્મલ થશે તો જમ્યા પછી તરત જ કોઈપણ કામ કરવા માટે તમારે ઉતાવળ કરવી નહીં નહીં તો હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે આપણને કેવી રીતે ખબર પડે કે આપણા શરીરમાં સિત્તેર ટકા એંસી ટકા કે સો ટકા નળીઓ બ્લોક છે તો જ્યારે આપણે ચાલતા હોઈએ અથવા સીડી ચડીએ અથવા દોડવા જઈએ તો આપણને સાતીની અંદર ડાબા પડખે દુખાવો લાગે અને પાછળના ભાગમાં પણ બેક પેઇન થાય તો સમજી લેવું કે આપણા શરીરમાં સિત્તેર ટકા કે એંસી ટકા નળીઓ બ્લોક છે અને આવો દુખાવો જો જમ્યા પછી થતો હોય સતત તો સમજી લેવું કે એંસીથી નેવું ટકા પણ નળીઓ બ્લોક હોઈ શકે છે અને આ દુખાવો રાત્રે સૂઈ જઈએ અહીંયા આપણે ડાબરી સાઈડે દુખાવો રહેતો હોય બેક પેઇન થતું હોય તો સમજી લેવું કે આપણા શરીરમાં સિત્તેર ટકા એંસી ટકા કે નેવું ટકા નળીઓ બ્લોક હોવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે જ્યારે પણ આપણે જમીને ચાલવા નીકળીએ દોડવા જઈએ કે સીડી ચડતા હોય અને એવા સમયે આપણને વારંવાર જો દુખાવો થતો હોય અને એ પણ બેક પેઇનમાં પણ થતો હોય તો સમજી લેવું કે આપણા શરીરમાં તે ટકા એંશી ટકા કે નેવું ટકા નળીઓ બ્લોક થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે તો એવા સમયે ડૉક્ટરની સલાહ લઈ અને યોગ્ય સારવાર કરવી ખૂબ જરૂરી છે આપણા હૃદયને નિયમિત ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે અને આપણા શરીરમાં નળીઓ જલ્દી બ્લોક ના થાય એના માટે શું કરવું જોઈએ તો એના માટે આપણે પહેલાં તો નિયમિત સવારે ઉઠી અને ત્રીસ મિનિટ ઓછામાં ઓછી થર્ટી મિનિટ્સ ત્રીસ મિનિટ તમારે યોગ વ્યાયામ પ્રાણાયામ કરવા જોઈએ તમારે ઓછામાં ઓછી દસથી પંદર મિનિટ તમે અનુલોમ વિલોમ કરો એટલે કે એક નાકથી શ્વાસ લેવાનો બીજા નાકથી બહાર કાઢવાનો દસથી પંદર મિનિટ તમે અનુલોમ વિલોમ કરો અને દસથી પંદર મિનિટ તમે કપાલ એટલે કે પેટની અંદરથી આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ એ કપાલ પ્રાણાયામ તમે પંદર મિનિટ કરો અને પાંચ મિનિટ તમે ભદ્રિકા પ્રાણાયામ કરો અને બીજી હળવી કસરતો કરો તો આપણા શરીરના તમામ અંગ અવયવોને પૂરતા પ્રમાણમાં નિયમિત ઓક્સિજન મળી રહેશે અને આપણા શરીરમાં જે બોતેર હજાર નાળીઓ છે એ બોતેર હજાર નાળીઓ એક્ટિવ રહેશે એની અંદર જે કંઈ કોલેસ્ટ્રોલનું પ્રમાણ જમા થાય છે એ જલ્દીથી જમા નહીં થાય અને આપણા ફેફસા પણ ખૂબ મજબૂત થશે અને નિયમિત આ ત્રણ પ્રાણાયામ તમે કરશો તો શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ નહીં થાય અને જો ગાંઠ થતી છે તો એ ધીમે ધીમે દૂર થઈ જશે અને ગાંઠ થઈ છે તો એ કેન્સરમાં પરિવર્તન નહીં પામે એટલે નિયમિત યોગ વ્યાયામ પ્રાણાયામ તમારે કરવા પડશે અને હા તમારે ખોરાકની અંદર ફરજીયાત પરિવર્તન કરવું જ પડશે બહારના તમે જો તીખા તળેલા નાસ્તા કરવાની ટેવ હોય તો એ તમારે બિલકુલ બંધ કરી દેવી પડશે અને જંક ફૂડ એટલે કે પેકિંગવાળા તમે ખોરાક ખાતા હોય તો એ પણ તમારે બિલકુલ બંધ કરી દેવા પડશે અને રાત્રે તમારે ક્યારેય ભારે ખોરાક ખાવાનો નહીં રાત્રે હંમેશા ખીચડી દૂધ કે એવો સાદો ખોરાક તમારે ખાવાનો રાખવો પડશે જો તમને આ રીતે સાતીમાં દુખાવો થતો હોય અને તમારી નળીઓ બ્લોક હોય સિત્તેર ટકા એંસી ટકા કે નેવું ટકા તો તમારે રાત્રે કોઈ દિવસ ભારે ખોરાક ખાવાનો નહીં બિલકુલ હળવો ખોરાક જ ખાવાનું રાખવું પડશે રાત્રે તમારે સમોસા કચોરી દાબેલી મંચુરિયમ કોઈપણ પ્રકારનો તીખો તળેલો ભારે ખોરાક બિલકુલ ખાવાનું બંધ કરી દેવો પડશે હોટલમાં જમવાનું પણ બિલકુલ તમારે બંધ કરી દેવું પડશે તો જ તમારી જે નળીઓમાં બ્લોકેજ છે એ ધીમે ધીમે ખુલવા લાગશે ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ કરતાં ઓછું ખાવું અને રાત્રે જમ્યા પછી સવારે નવ વાગ્યા સુધી આપણે કોઈ પણ પ્રકારનો નાસ્તો કરવાનો નથી કે કોઈ પણ ખોરાક લેવાનો નથી તો આ રીતે આપણે જો નિયમિત દરરોજ ઉપવાસ કરીશું બાર કે પંદર કલાક સુધી તો આપણા શરીરમાં જે કંઈ નળીઓ બ્લોક થઈ છે એ ધીમે ધીમે એ બ્લોકેજ છે એ કોલેસ્ટ્રોલ જો જમા થયો છે તો એ ધીમે 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 દૂર થવા લાગશે અને નિયમિત હળવી કસરતો કરીશું અને ઓછામાં ઓછું સવારે મોર્નિંગમાં જો તમે પાંચ કિલોમીટર જેટલું અંતર ચાલી શકતા હો ધીમે ધીમે તો પાંચ કિલોમીટર જેટલું તમે અંતર ચાલવાનું રાખશો તો શરીરમાં ચરબી વધારાની જે કેલરી જમા થઈ છે એ પણ દૂર થશે અને એના કારણે જો શરીરમાં ચરબી જમા થઈ છે કે શરીરમાં વજન વધ્યું છે તમારા શરીરનું વજન પણ ધીમે ધીમે ઓછું થઈ જશે તો તમારે આ પ્રમાણે જીવનશૈલીમાં પરિવર્તન કરવું જ પડશે અને આ રીતે જો આપણે જીવન જીવીશું મિત્રો નિયમિત હળવી કસરતો કરીશું ભૂખ લાગે ત્યારે જ ખાવું ભૂખ કરતાં ઓછું ખાવું ફ્રીજમાં મૂકેલી કોઈ પણ વસ્તુ ઠંડી ખાવી નહીં પાણી પણ ફ્રીજનું પીવું નહીં અને રાત્રે ક્યારેય ભારે ખોરાક ખાવો નહીં રાત્રે હંમેશા ભૂખ કરતાં ઓછું ખાવું અને હળવો ખોરાક ખાવો જો આટલા નિયમોનું પાલન આપણે કરીશું તમે હું આપણે બધા તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું અને હાર્ટ એટેક આવવાના જે ચાન્સીસ છે એ ખૂબ ઓછા થઈ જશે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ